અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસેના સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતી પૂર્ણિમા બેન દવે ઘરમાં એકલા હતા. તે વખતે આવેલા બે ઇસમોએ તેમને વાતોમાં બોલવી દીધા બાદ સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને સોનાની શેન, મંગળસૂત્ર અને સોનાના પાટલા કઢાવી લઈ રફુ કુકરમાં હળદરવાળા પાણીમાં નાખી બે સીટી વગાડ્યા બાદ કાઢી લીધા બાદ પૂર્ણિમાબેનની નજર ચૂકવી અને બંને ઠગવાજોએ દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મારું પૂર્ણિમાબેન દવે છે, સહજાનંદમાં રહું છું. આજે મારા ઘરે બે વ્યક્તિ આવ્યા હતા, કીધું કે સોનું ને ચાંદી તમારું સાફ કરીને આપીએ છીએ. મને વિશ્વાસ ના આવ્યો, પણ એમને થોડું સેમ્પલ આપ્યું અને મારું ચાંદીની બાળકી હતી જે ભગવાન પાસે મેં રાખેલી નૈવેદ્ય ધરાવવા માટે, એ સાફ કરી આપી અને પછી કીધું કે લાલ કલરનું કેમિકલ કાઢી મારી સોનાની ચેઇન અને બે પાટલા ઉપર લગાવીને કહે છે કે આ તમારું કાળું પડી જશે, એટલે જલ્દી જલ્દી પાણી ઉકાળો, હળદર નાખો અને કૂકરમાં બંધ કરીને મૂકો. તો હું મૂકવા ગઈ એટલીમાં મારી પાછળ આવી અને રસોડામાં એમને તરત જ ચાલુ કર્યો ગેસ અને ચેઇનને ભાઈ પાટલા મને કાઢીને મૂકવાનું કીધું. મેં કીધું મંગલસૂત્ર હું નથી કાઢતી મારા ગળામાંથી, તોય મને કીધું કે ના, કહે છે તમે કૂકરમાં નાખો, હળદર નાખું છું અને કહે છે કે સરસ સાફ થઈ જશે 5 જ મિનિટમાં. અને ચાલુ કર્યું ગેસ અને વિઝલ મૂકી અને કહે છે હું હમણાં આવું છું, 5 મિનિટમાં હું જઈને આવું છું, મને ટાઈમ કમ છે મારી પાસે. એક જણ અંદર આવ્યા હતા અને એક જણ બહાર ઊભા હતા, જે નીચે તરત જતા રહ્યા અને પછી આ મારી સાથે જે રસોડામાં ઊભા હતા એ વ્યક્તિ પણ જલ્દી ફટાફટ નીચે ઉતરીને જતા રહ્યા, કહે છે કે હું હમણાં આવું છું. એટલી વારમાં મને શક થયો એટલે તરત મેં ગેસ ખોલી, પેલું કૂકર કાઢી અને વિઝલ ખોલીને મેં અંદર જોયું તો ઘરેના નહોતા અંદર. અને મારા 5 તોલાનું સોનું હતું અંદર, મારું મંગળસૂત્ર 33 વર્ષથી મારા ગળામાં પહેરતી હતી, કોઈ દિવસ કાઢતી નહોતી. અંદર મને તરત જ બહુ જ શોક થયો એટલે તરત હું પાછળ જ ભાગીને જોવા ગઈ. નીચે કામવાળા બેન ઊભા હતા, મેં એને પણ પૂછ્યું કે પેલા સફેદ કલરવાળા શર્ટ પહેરીને ગયા, બૂટ પહેરીને બે જણા આવ્યા હતા એ કંઈ ગયા? તો કે છે એ લોકો બાઇકમાં ભાગી ગયા, નાસી ગયા. એટલે મારી એક નિવેદન છે કે કોઈના વિશ્વાસે તમે બહારનું ખોલશો નહીં, તમારો દરવાજો ખોલશો નહીં. હું આજે એકલી હતી ઘરમાં એટલે મારું બધું જતું રહ્યું. તમે પણ કોઈ દિવસ તમારું બહારનું ખોલશો નહીં, કોઈના વિશ્વાસે તમારા ઘરે ના કાઢીને સાફ કરવા નહીં આપતા. આજ મારી રિક્વેસ્ટ છે. એ લોકો હિન્દીમાં બોલતા હતા, યુપીના હતા, એવું કીધું કે અમે યુપીના છીએ, પણ બધી ભાષા બોલતા હતા, તમિલ પણ બોલતા હતા અને ઇંગ્લિશ પણ થોડું થોડું બોલતા હતા. અને સફેદ કલરનું, વ્હાઇટ કલરનું ફૂલ એન્ડ શર્ટ પહેરેલું, બ્લુ કલરનું પેન્ટ પહેરેલું, શૂ સોક્સ પહેરેલા અને ટાઈ પહેરેલી અને રોયલ કાર્ડ બતાવ્યું મને. રોયલ કાર્ડનો ફોટો પણ મેં પાડી લીધો છે. મને કહે છે તમે સાઈન કરી આપો. મેં કીધું સાઈન નહીં, હું ફોટો પાડી લઉં છું. તરત મેં ફોટો પાડી લીધો એમના કાર્ડનો. એટલે એ એક જ છે મારી પાસે અત્યારે પ્રૂફ તરીકે.